વર્ષો પહેલા એક ભાગશાળીએ 400 ઉપવાસ કર્યા હતા અમદાવાદમાં, હીરા રતન માણેક, અને એના પારણા પ્રસંગે 1 લાખ માણસ ભેગું થયું હતું. 1 લાખ માણસ. લોકોએ વિનંતી કરી કે ચંદ્રશેખર મહારાજને બોલાવો, એમની નિષ્ઠામાં એનું પારણું થાય. જો અત્યારે આપણે એ બાબતમાં ઊંડા નથી ઉતરવું કે 180 ઉપવાસથી વધારે થાય જ નહીં, તો આમના 400 ઉપવાસ, એ 400 ઉપવાસ એને કરેલા હતા, કોઈ મહાત્માએ આપેલા પચખાણ વાળા નતા, એટલે એની ચર્ચામાં આપણે નથી પડવું. આપણી વાત એ છે કે એ દિવસે 1 લાખ માણસ ભેગું થયું અને ચંદ્રશેખર મહારાજનું પ્રવચન ગોઠવાયું. 1 લાખ માણસ ક્યાંથી અવાજ પહોંચવાનો છે? ચંદ્રશેખર મહારાજને થયું કે આજે મારે મારી ગીતાર્થ બુદ્ધિનો ઉપયોગ કરવો છે, અને એમણે એ દિવસે માઇકનો ઉપયોગ કર્યો. જરા પૂરું સાંભળજો, અધૂરું સાંભળીને નીચે નહીં ઉતરતા. તમારી આદત હોય છે અધૂરું સાંભળવાનું અને ગામ આખાની અંદર જઈને ચોરે ને ચૌટે મારી નિંદાઓ કરવાની. પોઈન્ટ કયો પકડવાનો છે હું તમને છેલ્લે કહીશ. એમને લાગ્યું કે આટલું માણસ આવ્યું છે, એમને ચાલ્યું છે, એના કરતા આજે કંઈક પ્રતિબોધ કરી દઉં, અવાજ નહીં પહોંચે માટે એમણે માઇકનો ઉપયોગ કર્યો. 25 મિનિટ સુધી એમણે લેક્ચર આપ્યું, પ્રવચન પૂરું થયું. સમાચાર ગચ્છાધિપતિ જયઘોષેશ્વરજી મહારાજને મળ્યા મુંબઈ. આમ જોવા જાઓ ને તો બેવ સિનિયર્સ, ખાલી દીક્ષામાં 2 વર્ષનો ફરક છે. ગચ્છાધિપતિ 2006 વૈશાખ વચ્છટ અને ચંદ્રશેખર મહારાજ 2008 વૈશાખ વચ્છટ, 2 જ વર્ષનો ફરક છે. અને શક્તિ અને શાસનના પ્રભાવનાની અપેક્ષાએ વિચાર કરીએ તો એક અપેક્ષાએ ગચ્છાધિપતિ કરતા પણ કોણ ચડી જાય? ચંદ્રશેખર મહારાજ. આજે આખી દુનિયાને તમે પૂછવા જાઓ તો જેટલો જયઘોષેશ્વરજી મહારાજને નહીં ઓળખતા હોય એને કોને ઓળખતા હોય? ચંદ્રશેખર મહારાજ. તમારી ફૂટપટ્ટીથી કહું છું, અમારી ફૂટપટ્ટીથી અમારા ગચ્છાધિપતિ નંબર 1 આવે, ચંદ્રશેખર મહારાજ નંબર 2 આવે. આપણે કઈ અત્યારે કમ્પેરિઝન કરવા નથી બેઠા, પણ હવે સાંભળો, ભૂલ થયા પછી ભૂલને સ્વીકારવા માટે જેમ 56ની છાતી જોઈએ ને, એમ કોકે ભૂલ કરી હોય ને તો એ ભૂલ ભૂલ છે એવું કહેવા માટે 56 નહીં 56 એની છાતી જોઈએ. ચંદ્રશેખર મહારાજની છાતી જો 56ની હશે, ગચ્છાધિપતિની છાતી 112ની નીકળી. એમને સમાચાર મળ્યા કે ચંદ્રશેખર મહારાજે માઇક વાપર્યું છે, કોઈ પરમિશન વગર માઇક વાપર્યું છે. હું એમના માથે બેઠેલો છું, ભલે ગુરુ નથી પરંતુ એમના ગચ્છાધિપતિ તરીકે બેઠો છું, મારી પરમિશન લીધા વગર ચંદ્રશેખર મહારાજે માઇક વાપર્યું ના ચાલે. અને એમણે પૂછાયું, મેં સાંભળ્યું છે કે તમે માઇક વાપરીશ. વળકી જ પડે ચંદ્રશેખર મહારાજનો પત્ર પહોંચી ગયો કે મને આવા સંજોગોમાં એમ લાગ્યું કે મારે માઇક વાપરવું જોઈએ, માટે મેં વાપર્યું છે. મેં કોઈ શોખથી નથી વાપર્યું, છતાં આપ જે પ્રાયશ્ચિત આપશો એ પ્રાયશ્ચિત વહન કરવા હું તૈયાર છું. ઘટનાને પછી લઉં, પેલા તમને પૂછું છું, તમારા દીકરાએ ભૂલ કર્યા પછી તમે કહી શકો બેટા તે આ ભૂલ કરી છે? છાતી 112 નહીં 56ની છે, 56ની નહીં 36ની છે, માફી આવો ઘરે જઈને. પંદર કે 18 વર્ષના દીકરા કે દીકરી ભૂલ કરે તમે કાંઈ ન કહી શકો, તમે ડરો છો. અમે કદાચ કહેશું તો એ ભાગી જશે, તો અરે ભાગી જાય તો ભાગી જવા દો. ડરી ડરીને તમે લોકોએ તમારા સંતાનોને માથે ચડાવ્યા છે. અહીંયા કોઈ સંબંધ નથી, લોહીનો સંબંધ નથી, લગ્નનો સંબંધ. એક ગચ્છાધિપતિ નથી પોતાના શિષ્ય, છતાં પણ મારે ગચ્છ ચલાવવાનો છે. 500 સાધુઓને લઈને બેઠો છું, અને એમણે મિસ્ટેક કરી છે. એમણે ચંદ્રશેખર મહારાજને પૂછાવ્યું, ચંદ્રશેખર મહારાજે કીધું આ કારણસર મેં માઇક વાપર્યું, આપ જે પ્રયાસિત આપશો એને હું વહન કરીશ. પ્રાયશ્ચિત પ્રાયશ્ચિતમાં ફરક હોય છે, પ્રાયશ્ચિત પ્રાયશ્ચિતમાં ફરક હોય છે. સાચું બોલો, 4 દિવાલની વચ્ચે માફી માંગવી ઇઝી છે કે આ હોલની વચ્ચે માફી માંગવી ઇઝી છે? બોલો બોલો. અરે તમારી છોડો, તમારો 4 વર્ષનો ટેણીઓ હોય ને એને જો 4 જણાની વચ્ચે હું ખખડાવું ને, મારે કેવું હોય ને તો રૂમમાં આવીને કહેવાનું, બધા વચ્ચે નહીં કહેવાનું. ઈગો
શું કમાલ કરી ગચ્છાધિપતિએ બિંદાસ, જરા પણ ડર્યા વગર ચંદ્રશેખર મહારાજને લખી દીધું, જાહેરમાં તમે માઇક વાપર્યું છે, જાહેરમાં તમારે એનું મિચ્છામી દુખડામ આપવું પડશે. લાખની સભા તો હવે પાછી નથી જ વળવાની, હું પણ જાણું છું. અને એ મિચ્છામી દુખડામાં એટલે કેવું ખબર છે, એ ગચ્છાધિપતિ જ પ્રાયશ્ચિત આપી શકે અને ચંદ્રશેખર મહારાજ જ એને વહન કરી શકે. મારી અને તમારી કોઈ હેસિયત કે તાકાત નથી કે આપણે આ ઉપરાયશિત લઈ શકીએ. ચંદ્રશેખર મહારાજને લખ્યું ગુજરાત સમાચારના પહેલા પાના ઉપર, તમારે માફી માંગવી પડશે. ગુજરાત સમાચારની કોપી કેટલી હોય, લાખોની કોપી હોય, પહેલું પાનું એટલે દેશભરમાં એક સરખું જ હોય, એ બેંગ્લોરમાં એ જ હોય, રાજકોટમાં એ જ હોય, ભાવનગરમાં એ જ હોય, જામનગરમાં એ જ હોય, યુએસએ અમેરિકાની અંદર પણ એ જ હોય. તમારે પહેલા પાનાની અંદર સ્પેશિયલી એડ આપીને લખવું પડશે, મેં જે માઇક વાપર્યું એ મારી ભૂલ છે, માટે મિચ્છામી દુકડમ. અને શું એની છાતી 56ની 112ની ચંદ્રશેખર મારે થઈ ગઈ, એને લખ્યું તો ખરું, સાથે ગચ્છાધિપતિએ જે લખ્યું હતું એનું સીધું એમ્બોસ કરી એમના જ હેન્ડરાઇટિંગ ગુજરાત સમાચારના પહેલા પાનામાં છાપ્યા કે જ્ઞાન કરતા ચારિત્ર મહાન છે, શાસનની પ્રભાવના કરતા ચારિત્ર મહાન છે. તમે શાસનની પ્રભાવના માટે તમારું જે ચારિત્ર છે એના ઉપર દાગ ન લગાડી શકો. અને આ ચંદ્રશેખર મહારાજે બિંદાસ જાહેરમાં પોતાની ભૂલનો એકરાર કર્યો, એક્નોલેજ મિસ્ટેક. જો એને મિસ્ટેકનો કદાચ સ્વીકાર ના કર્યો હોત, નવા કેટલાય પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકતા હતા. તમામ પ્રોબ્લેમોને એમણે એક જ ઝાટકે દાબી દીધા, ભૂલનો સ્વીકાર છે.